વલસાડ પંથકમાં એસએમપીએલ નામની રિયાલિટી કંપની ઉભી કરી, તેમાં લોભામણી સ્કીમ હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયાની રોકાણ કરી આવ્યા બાદ હાથ ઊંચા કરી દઈ ચૂનો લગાવનાર વલસાડ જિલ્લા પંચાયત માજી સભ્ય અને લીલાપોરના એક બિલ્ડર સામે વલસાડ સિટી પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવા પામી છે. વલસાડની મિશન કોલોનીમાં રહેતા એવા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી પરિમલ જેરોમે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં એસએમપીએલના સંચાલક જેવા જિલ્લા પંચાયતના માજી સભ્ય ચેતન મંગુ પટેલ અને લીલાપોરના બિલ્ડર વિનોદ પ્રજાપતિને લોભામણી સ્કીમ હેઠળ રિયાલિટીમાં રોકાણ કરાવીને તેમના રૂપિયા ઉસેટી લીધા હતા. આજ રીતે અનેક લોકો પાસે પણ આ બંને ઠગબાજોએ ઠગાઈ કરી હાથ ઊંચા કરી દીધા હતા. આ અંગે સિટી પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એક એસએમપીએલ કંપની સ્થાપના કરવામાં આવેલી હતી અને તેમાં રોકાણકારોને ખોટું આશ્વાસન આપી અને તેઓની પાસેથી ખૂબ જ મોટી એમાઉન્ટ લઈ અને 42 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવેલી હતી અને જો 42 મહિનામાં પૈસા પરત ના મળે તો તેના બદલામાં પ્લોટ પણ આપવાની ખાતરી આપવામાં આવી હતી. એ સ્ટેમ્પ ઉપર લખીને આપવામાં આવેલું હતું અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે વલસાડ જિલ્લાના કેટલાક ઈસમોએ કેટલાક માણસોએ ખૂબ જ મોટા પ્રમાણમાં પોતાની બચત છે એ આ કંપનીમાં રોકાણ કરેલી હતી અને આ કંપની દ્વારા જે છે વિનોદભાઈ પ્રજાપતિ તેમજ ચેતનભાઈ મંગુભાઈ પટેલ રહે વાઘલધારા આ બંને જણાએ એકબીજાની મદદગારી કરી અને આ કંપનીની સ્થાપના કરી હતી. લોકોને વિશ્વાસમાં લઈ અને લોકોની પાસેથી નાણાંની માંગણી કરી અને નાણાં લઈ લીધા હતા અને મુદત પૂરી થતાં તે લોકોને નાણાં પરત આપેલા ન હતા. તે અનુસંધાને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ ઈસમો વિરુદ્ધમાં જીપીઆઈડી એક્ટ તેમજ ચીટફંડ અને 406-420 આઈપીસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે એક આરોપી જે વિનોદ પ્રજાપતિ નામનો ઈસમ છે તેને પકડવામાં આવેલો છે અને બીજા ચેતનભાઈ મંગુભાઈ પટેલ છે તેઓ હાલમાં પકડાયેલ નથી, તેઓની તપાસ કરવામાં આવી રહેલી છે. હાલમાં પ્રથમ દ્રષ્ટિએ 33,60,000 રૂપિયાની ઉંચાપતની એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, પરંતુ આ જે કંપની છે એમાં ઘણા બધા લોકોએ રોકાણ કરેલું છે. તો આપના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને જણાવવામાં આવે છે કે જે કોઈ ઈસમ જે કોઈ લોકો આમાં ઇન્વેસ્ટ કરી અને ભોગ બનેલા હોય તો તે લોકો વલસાડ સિટી પોલીસ સ્ટેશન આવી અને પોતાની જે કોઈ એની પાસે વ્યવહાર થયેલા હોય તેના જે કંઈ દસ્તાવેજો હોય તે રજૂ કરી અને આમાં આ ગુનામાં સાક્ષી બની જાય, જેથી જે એમાઉન્ટ છે એનો ચોક્કસ આંકડો પ્રાપ્ત થઈ શકે અને આરોપી વિરુદ્ધમાં સારામાં સારી રીતે પોલીસ કાર્યવાહી કરી શકે અને પુરાવા એકત્રિત કરી શકે.